के पार्ट आप समझे। सर्वप्रथम द गुड लॉर्ड वॉज एक्सट्रीमली बिजी दैट डे, ते दिवसे ईश्वर जे सखत ए पोताना काम में ए व्यस्त था। ही वॉज इंटू हिज सिक्स्थ डे, सतत छ दिवस थया ए पोताना काम में व्यस्त था। ऑफ ओवर टाइम ए पोताना काम में एटला बधा एकदम व्यस्त था। वेन ही वॉज वर्किंग विथ फूल कॉन्वर्सेशन, ए पोतानुं काम जे छ दिवस करता था ए सतत पोताना सक्रिय रहीने करता था। एन एंजल एपियर, त्यां एवामां ईश्वरनो दूत जे संदेशो लईने आवे छे ए आवे छे। एंड कमेंटेड, शुं कहे छे, यू आर टॉकिंग सो मच, यू आर टेकिंग सो मच केर क्रिएटिंग दिस क्रिएचर। हाँ, तमे आ रचना पाछळ ખૂબ જ વ્યસ્ત છો અને ખૂબ જ તમે એને સંભાળી રહ્યો છો। ધેટ્સ ટ્રુ, ખરેખર તે સાચું છે, સેડ ધ લોર્ડ, હા કહે છે કે ખરેખર તે વાત સાચી છે। ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, તમે એની પૂરેપૂરી વિગત જાણો છો? વોટ આર ધે, તે શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ, એન્જલ જે ઈશ્વરનો રૂપ છે એ જાણવા માટે ખૂબ આતુર હતો। All her parts should be movable, tena darek ango e alag jalan thai sake che, and replaceable too, ane ene badli pan sake che। She has a lab that disappear when she stand up, she has a lab teni pase khodo pan che, when she stand up jyare teni ubhi thai che ha tyare e khodo adrishya thai jaye che। I have to endow her with a kiss, I have a endo with her kiss that can cure everything, ena chundan thi mari badi dard peeda e dur thai jaye che। From a broken leg and broken heart, tutela pag and tutela hriday thi e pan e budu e ramhatan thi e chundan thi budu peeda dur thai jaye che। Moreover, she has to have 6 pair of hands, moreover other thing, she has to have 6 pairs, 6 haath ne jodo, 6 pairs of hand, she must be able to run any food available, she must able to run, te chokas dori sake che on any food available, koi pan kharak melva mate, and should have 3 pairs of eyes, teni pase 3 haath ni જોડો છે। ધ એન્જલ શુડ હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ, એન્જલે જે ઈશ્વરનો દૂત હતો એને શું કહ્યું કે એના માથાને ચુંબન કરી છે, શુડ હિઝ હેડ એન્ડ સેડ, એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, એ શક્ય નથી, ઇમ્પોસિબલ ટાસ્ક, એ માટે બહુ તો શક્ય નથી। આઈ સપોઝ 6 પેર્સ ઓફ હેન્ડ્સ, નો વે, હું આઈ સપોઝ હું માનું છું કે એ કેવું મારું કહે છે કે 6 પેર્સ ઓફ હેન્ડ્સ, નો વે, શક્ય નથી કે 6 હાથે જોડો હોઈ શકે છે। નો, ધીઝ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ, ના એ હાથ છે એને કોઈ ફોર મી, એ કે હાથ છે ને 6 હાથની પેર જોડ છે એ એના માટે મને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે મુશ્કેલી મુશ્કેલી નથી। ઇટ ઇઝ 3 પેર્સ ઓફ આઈસ, 3 આંખની જે જોડો છે, ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, માતાને 3 આંખની જોડો છે। લુક લોર્ડ, લુક એટ પઝલ, ઈશ્વરને તે રમૂજી લાગે છે, ઈશ્વરને એવું લાગે છે કે 6 હાથની જોડ છે એ કેમ વાત નથી, પણ એના માટે શું કહે છે, પણ 3 આંખ છે એ માટે એને અચ્છા લાગે છે, નવાઈ પામે છે। Oh, so you are creating a standard model, તમે એક અદ્ભુત મોડેલ રચના રચિત કરવા જઈ રહ્યા છો ઓફ મધર્સ, તમે માતાની અદ્ભુત રચના કરવા જઈ રહ્યા છો, બટ 3 પેર્સ ઓફ આઈ, વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, એમ પૂછે છે કે તમે 6 હાથની જોડ ભલે ગઈ છે એમાં મને કંઈ વાંધો નથી, પણ 3 આંખ
ખૂબ રસપ્રદ છે, ખૂબ એને ઇન્ટરેસ્ટ છે. વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. એક આપણી જોડતી એ બાળકના બંધ દરવાજા મીન્સ કે એ શું છે કે બોલી નહીં તો પણ એ જાણી લે છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન સે. બીજી આંખથી બીજી બે આંખની જોડતી એ બાળક શું કહેવા માંગે છે માતાને એ જાણી શકે છે. એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ આઈ લવ વિથઆઉટ ટેલિંગ યોર વર્ડ. એન્ડ થર્ડ પેર સી ઓલ સિક્રેટ વિથઆઉટ ઓપરેટિંગ ધેમ. ત્રીજી જે આપણે જોયું છે એ માતા બાળક કાંઈ ન બોલે ને તો પણ એ જાણી લે છે કે મારા બાળકને શું તકલીફ છે. એટલે ઈશ્વર એ ત્રણ છ હાથની જોડ બનાવે છે અને એમાં ત્રણ આંખને જે જોડ બનાવે છે એમાં ત્રણ આંખમાં પહેલી આંખની જોડ એ કહે છે કે એના બંધ કાંઈ બંધ દરવાજા પણ એ જોઈ લે છે કે મારા બાળકને શું તકલીફ છે. બીજું કે બાળક શું કહે છે એમાં પણ એ જાણી લે છે. અને ત્રીજું કાંઈ બાળક ન બોલે મૌન રહે તો પણ એ પારખી લે છે કે મારા બાળકને શું આ તકલીફ છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ પ્લીઝ ગો ટુ બેડ ડુ નોટ ટેક મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એમ કહે છે તમે જાઓ અને આરામ કરો, તમે એક પણ દિવસનો વ્યસ્ત સમય વ્યસ્ત ન કરો. આઈ કેન નોટ હી રિફ્યુઝ I have almost completed the work. એમ કહે છે કે આઈ કેનોટ હી રિફ્યુઝડ આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. હું મોટા ભાગ મારું કામ પૂર્ણ થવાનું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. હું જે પ્રતિમા બનાવું છું એમાં મારા સર્વશ્રેષ્ઠ વિચારો એ હું એમાં ઉમેરવા માગું છું. નાઉ ધીસ મધર વિલ કિલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. ધીસ મધર વિલ હિલ મીન્સ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. જ્યારે આમાં આ જે મૂર્તિ ત્યાર કરે છે એ માતા એ જ્યારે કદાચ એ બીમાર હશે ત્યારે શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર ઓનલી ધ હાફ કિલો ઓફ કેબેજ. એમ કહે છે જ્યારે માતા બીમાર હશે ત્યારે એ અડધો કિલો કબીમાં પોતાના છ ઘરના સભ્યોનું એ ફૂડ તૈયાર કરે છે. એન્ડ સી વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ બાથ. બાળકોને સ્નાન કરાવવું, પ્લે રમવાનું, સ્ટડી અભ્યાસનું, ફૂડ ખોરાક એન્ડ સ્લીપ વિથઆઉટ ગેટિંગ ઇરિટેડ. વિથઆઉટ ગેટિંગ ઇરિટેડ એટલે કહે છે કે કોઈ પણ જાતના વિક્ષેપ કર્યા વગર એ માતા એ ભલે બીમાર થાય તો પોતાના બાળક માટે ભોજન, રમવાનો સમય, પછી એનો અભ્યાસનો સમય અને ઊંઘવાનો સમય એ અચૂક કોઈ પણ જાતની ગફલત કહેવા હોય ભૂલતી નથી. તો એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એન્જલ છે ઈશ્વરનું દૂત, એ જે માતાનું પ્રતિમા બનાવ્યું છે એને ફરતે એ ધીરેથી એ પોતે ફરતે જોવે છે. ઇટ ટચ ઇટ એન્ડ સેડ ઇટ ઇઝ ટુ સોફ્ટ. એ ટચ ઇટ એટલે સ્પર્શ કરીને કહે છે જોયે છે તો અતિ નમ્ર છે, સોફ્ટ ખૂબ નરમ ભરેલું છે. બટ વેરી ધો સેડ લોર્ડ એક્સાઇટેડ યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. છતાં પણ કહે છે સેડ લોર્ડ એક્સાઇટેડ એને ઘણી નવાઈ પામે છે, આશ્ચર્યચકિત થાય છે. યુ કેન નોટ ઇમેજિન તમને માઇન્ડમાં નહીં આવે વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. આ માતા શું કરી શકે છે એ તમે કદી કલ્પના પણ નહીં કરી શકો, તમે માની શકો. કાન્ટ ઇટ થિંક કેન ઇટ થિંક કેન ઇટ થિંક એ શક્ય છે વિચાર. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. ખાલી વિચારવાનું તો નહીં, નોટ ઓનલી કેન સી થિંક ખાલી વિચારવાનું નહીં બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. અને કોઈ બી કારણ હોય એ કોમ્પ્રોમાઇઝ એટલે એમાં સમાધાન કરી લે છે. સેડ ધ લોર્ડ
The engine was impressed. He went closer to the model. He vadu pratimani nazik aave che and moved his fingers across the cheek. એ પ્રતિમાની નજીક આવી અને મૂડ હિઝ ફિંગર એની આંગળીઓ એક્રોસ હિઝ ચીક તેના ગાલ પર ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, તેની આંખો તો જો લીકિંગ એટલે એમાંથી આંસુ છટકે છે, એમાંથી આંસુ ટપકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ. હી વેન્ટ ક્લોઝ ટુ ધ મોડલ એન્ડ મૂડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે તેની આંસુમાંથી એ આંસુઓ મિસ ટપકે છે. હાઉ ડીડ ધીસ હેપન? કેવી રીતે શક્ય છે? હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. ચોક્કસ એ તો આંસુ જ લાગે છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. હું ક્યાં કે મૂકી નહીં શકું. ઇટ ઇઝ મિરાકલ, એ જાદુ છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. એ કહે છે ઈશ્વર કે એ આંસુ નહીં છે પણ તો એ જાદુ છે. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ? આ આંસુનું શું થશે મેં મારા ઈશ્વર? આ આંસુ છે જે સત્ય છે આંખમાંથી એનું શું થશે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. ઇટ ઇઝ સમથિંગ યુનિક. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ એ દર્દ પીડા પર હોઈ શકે છે. For joy, pride, disappointment, loneliness, the Lord explained. ઈશ્વર એને સમજાવે છે કે જે આંસુ છે એ કદાચ પેઇન એ પીડાના પણ હોય, ફોર જોય આનંદ પણ આંસુ હોય, પ્રાઇડ ગર્વ હોય એના પણ આંસુ હોય, ડિસઅપોઇન્ટમેન્ટ એને ધિકાર હોય, ધિકાર હોય ધિકારાથી હોય એના પણ આંસુ હોય, લોનલીનેસ એકલતા પણ હોય એના પણ આંસુ હોઈ શકે છે એવું ઈશ્વર એને સમજાવે છે. વોટ એ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત આ રચના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનું વાંચન પૂરું કર્યું છે.